राजकोट सौराष्ट्र यूनिवर्सिटी में भर्ती विवाद मामले वधु एक खुलासो थयो छे। अध्यापकों की भर्ती में भलामण अंगे वधु विगतो बहार आवी। व्हाट्सएप ग्रुप में भलामण करायाना स्क्रीनशॉट्स वायरल थया हता अने सिंडिकेटना ग्रुप में सोहेल जेरियाना नामनी भलामण थयानुं बहार आव्युं छे। सोहेल जेरियाना नामनी भलामणथी विवाद वधु विकर्यो। सिंडिकेट सभ्य महेश चौहाणे सोहेल ने भलामण करी थी। सोहेल वर्ष 2013 में डमी कांड में झड़पायो हतो। सोहेल जेरिया 2013 में एलएलबी सेमेस्टर 1 में डमी स्टूडेंट तरीके पकड़ायो हतो। एने सीवाय ना पूर्व नेता आदित्य सिंह गोहिल नी जग्याए आपी रह्यो हतो पेपर। सोहेल जेरिया अलग रूम में बेसी पकड़ायो हतो। गौतम भेड़ा संवाददाता फोन लाइन पर जोड़ाया छे। गौतम, आ विवाद शमवानु नाम नथी लई रह्यो ने साथोसाथ रोज नवा खुलासा, हवे डमी कांड में झड़पायेल शख्स नु भलामण में नाम, शुं वधु विगतो? ચોક્કસ વિવાદ થમવાની તો વાત અલગ છે, પરંતુ ચોંકાવનારા ખુલાસાઓ રોજબરોજ સામે આવી રહ્યા છે। જે ભરતી કાંડ સામે આવ્યું છે, ભરતીનું કૌભાંડ સામે આવ્યું છે, તેમાં વધુ એક ખુલાસો થયો છે। 2013 ની અંદર એક દમીકાંડ થયો હતો, જેમાં સોહિલ જેરિયા નામના જે વ્યક્તિ છે કે જેમણે એની એક એનએસયુઆઈના જે કાર્યકર છે પ્રમુખ, તેમનું પેપર છે તે લખ્યું હતું, તે પકડાયો પણ હતો, તેની સામે કાર્યવાહી પણ થઈ હતી। ને હવે એ જ વ્યક્તિની ભલામણ છે તે કરવામાં આવી હતી। સિન્ડિકેટ સભ્ય છે મહેશ ચૌહાણ, તેમના દ્વારા જે સોહિલ જેરિયા છે તેની ભલામણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। ભરતી કૌભાંડને લઈને જ્યારથી સ્ક્રીનશોટ વાયરલ થયા છે વોટ્સઅપના, ત્યારથી જ સમગ્ર મામલે રોજ એક નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। ત્યારે આજે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે જે 8 વર્ષ પહેલા એલએલબીની સેમેસ્ટર 1ની પરીક્ષામાં ડમી સ્ટુડન્ટ તરીકે પકડાયો હતો, તેની ભલામણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે સિન્ડિકેટ સભ્ય છે તેમના દ્વારા પ્રોફેસર માટે કરવામાં આવી હતી। અનેક ચોંકાવનારા ખુલાસાઓ રોજબરોજ થઈ રહ્યા છે। એક પ્રશ્નાર્થ અહીંયા થઈ રહ્યો છે કે આ પ્રકારે જે ડમી કાંડમાં પકડાય છે તેમને જો પ્રોફેસર તરીકે મૂકવામાં આવે તો તે શિક્ષણના સ્તરને કઈ જગ્યાએ લઈ જઈ શકે છે? અનેક સવાલો થઈ રહ્યા છે અને હવે વિવાદો છે તે થમવાનું નામ નથી લેતું। જી ગૌતમ, સવાલ એ છે, હજુ તો આ સોહેલનું એક નામ સામે આવ્યું આ વિવાદના આટલા દિવસ બાદ, તો એનો મતલબ એ પણ થઈ શકે કે આવા તો કેટલાય એવા ભલામણો કેટલાય માટે કરવામાં આવી હશે જે આ પહેલા વિવાદમાં આવી ચૂક્યા છે, એનો મતલબ મિલીભગત છે આ મોટી? ચોક્કસ મિલીભગત છે, કારણ કે જે વિગતો સામે આવી રહી છે, કુલ 88 ભરતી કરવામાં આવવાની હતી, 88 માંથી 80 નામો છે તે ભલામણના હતા, એટલે કે માત્ર 8 જ એવા અધ્યાપકોની ભરતી કરવાની હતી કે જેઓ લાયકાત ધરાવતા હોય, બાકી 80 જેટલા જે અધ્યાપકો છે તે ભલામણ આધારિત તેમની ભરતી કરવાની હતી। અને 80 માંથી કેટલા એવા જે અધ્યાપકો છે જેની ભલામણ થઈ હતી કે જેઓ આ પ્રકારના વિવાદ સાથે જોડાયેલા છે, એટલે કે અનેક સવાલો ઉઠી રહ્યા છે। માત્ર એક નામ આવ્યું છે, હજુ 79 નામ હશે, એમાંથી કેટલા લોકો આવા વિવાદાસ્પદ છે તે પણ જોવું રહ્યું। જી ધન્યવાદ જાણકારી માટે ગૌતમ।